નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકોમરિશની અંદર. મિત્રો, કોરોનાની મહામારી ચાલે છે એવાની વચ્ચે હવામાન વિભાગની એક મોટી જાહેરાત આવી છે કે આ તારીખે ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા. આ વાવાઝોડાનું નામ છે મિત્રો ત્રોતક નામનું વાવાઝોડું છે. સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ ક્યારે ત્રાટકશે ગુજરાતના દરિયા કિનારે, જાણીએ વિગતવાર માહિતી. એની પહેલાં અમારી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઘંટડીનું નિશાન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની અંદર વાત કરીએ વર્ષ 2021નું પહેલું વાવાઝોડું, એટલે કે ગુજરાતની અંદર મિત્રો 19-20ના રોજ છે એ ત્રોતક નામનું જે વાવાઝોડું છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર છે ત્રાટકવાની સંભાવના છે. આ મિત્રો જે વાવાઝોડું છે 16 મેના રોજ છે સક્રિય બનશે. હવે મિત્રો એની અંદર વાત કરીએ તો 30-40 કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાઈ શકશે આ વાવાઝોડાની અંદર. એક એવી હવામાન વિભાગની આગાહી છે, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર છે આ વાવાઝોડું અસર કરશે. હવે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કયા કયા તાલુકા અને જિલ્લાઓમાં અસર કરશે એ જાણીએ આપણે. સૌપ્રથમ મિત્રો વાત કરીએ કચ્છની અંદર તો રાધનપુર તાલુકો છે, લખપત તાલુકો છે, ખાવડ તાલુકો છે, રાપર તાલુકો છે, પછી નલિયા તાલુકો છે, ગાંધીધામ તાલુકો છે, માંડવી તાલુકો છે. આ જે કચ્છના તાલુકાઓને અસર કરશે, સાથે સાથે મિત્રો મોરબી જિલ્લાને પણ અસર કરશે, જામનગર જિલ્લાને અસર કરશે, સલાયા છે એ પછી દેવભૂમિ દ્વારકામાં આવશે, દ્વારકાને પણ અસર કરશે. સાથે સાથે પોરબંદર જિલ્લો છે એને પણ આ વાવાઝોડું છે ત્રોતક નામનું અસર કરશે. એની અંદર વાત કરીએ મિત્રો 19 મેના રોજ છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર દરિયાકાંઠા ઉપર છે વાવાઝોડું ફૂંકાવાય તેવી સંભાવના છે હાલ હવામાન વિભાગે કરી છે. સાથે સાથે મિત્રો આ વાવાઝોડાની અસર છે અમદાવાદની અંદર પણ છે. 30-40 કિલોમીટરની પવન છે એ પવન ફૂંકાય તેવી સંભાવનાઓ છે હાલ હવામાન વિભાગ તરફથી કરવામાં આવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વાવાઝોડું છે હાલ મિત્રો કોરોનાની મહામારી ચાલે છે તો એની અંદરથી છે આ વાવાઝોડું ન આવે એવી આપણે ભગવાનને સૌને પ્રાર્થના કરીએ કે આ વાવાઝોડું છે એનો ખતરો ટળી જાય ગુજરાત ઉપરથી. તો હાલ મિત્રો આ વિડીયોની અંદર છે એટલું જ રાખવાનું છે. તો એક આ મહત્ત્વના સમાચાર મળી રહ્યા હતા તો તમને અપડેટ કરી છે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો સુધી શેર કરો અને ભગવાનને આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે આ વાવાઝોડું છે એ ગુજરાત ઉપર એની અસર ન થાય. તો એ આ વિડીયોના અંતની અંદર એટલું જ રાખીએ, ફરી પાછા મળીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો. ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ કરો, તેને સબસ્ક્રાઇબ કરો અને જે બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.